નમસ્તે. વોટ્સએપ પોથીનો આજનો મેસેજ, ડિસિઝન ડિફાઇન્સ ડેસ્ટિની, હેવ અ ડિફાઇનાઇટ ડે. આપણા નિર્ણયો આપણા જીવનની દિશા નક્કી કરતા હોય છે, અને તેથી જ જો નિર્ણયો જાગૃતિપૂર્વક, વિચારપૂર્વક અને સમજણપૂર્વક લેવામાં આવે તો આપણા જીવનની પ્રગતિ થાય અને યોગ્ય દિશામાં આપણે આપણું જીવન જીવી શકીએ. જિંદગીના અગત્યના નિર્ણયો જેમ કે કારકિર્દીની પસંદગી, જીવનસાથીની પસંદગી, મિત્રોની પસંદગી, વ્યવસાયની પસંદગી, આ બધું જ જો પરિપક્વતા, તમામ પાસાઓનું વિશ્લેષણ, બુદ્ધિપૂર્વકની વિચારણા, સમજણ, સારા નરસાનો વિવેક અને તેથી એ વિશેષ આપણા જીવન પ્રત્યેના આપણા મૂલ્યો અને અભિગમ માગી લે છે. આપણા મૂલ્યો, જીવન જીવવાનો આપણો અભિગમ, આપણા સિદ્ધાંતો, આ બધું જ આપણા નિર્ણયો પર નિર્ણાયક અસર કરે છે. બિઝનેસ મેનેજમેન્ટમાં ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ ધંધાકીય નિર્ણયો પર છે. જો કોઈ પણ બિઝનેસમેન કે સંચાલક એ પોતાની સૂઝબૂઝ, કુનેહ, અનુભવ, બુદ્ધિપૂર્વકનો વિચાર અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક જો નિર્ણય લે તો એ નિર્ણય ધંધાને સફળતાની ઊંચાઈ પર પહોંચાડે છે. પણ ગફલતપૂર્વક કે વગર વિચારે લેવાયેલો નિર્ણય એ ધંધામાં બહુ મોટું નુકસાન પણ કરે છે. અને આવું જ આપણા અંગત કે સામાજિક જીવનના નિર્ણયોમાં પણ એટલું જ સાચું છે. મિત્રો, આજે જ્યારે દરેક બાબતમાં અનેક પ્રકારના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે ક્યારેક નિર્ણય લેવો એ બહુ મુશ્કેલ લાગે. આપણને વિવિધ વિકલ્પોમાંથી શું પસંદ કરવું એવી મૂંઝવણ થાય. નિર્ણય લેવો એટલે જોખમ ઉઠાવવું. નિર્ણય લેવો એ એક જવાબદારી ભર્યું કામ છે, અને એટલે જવાબદાર લોકો જ નિર્ણય લેતા હોય છે. નિર્ણય લેતી વખતે હોલ્ટ ફોર્મ્યુલા અપનાવવી જોઈએ, એટલે કે ડોન્ટ ટેક ડિસિઝન વેન યુ આર હંગ્રી, ડોન્ટ ટેક ડિસિઝન વેન યુ આર એંગ્રી, ડોન્ટ ટેક ડિસિઝન વેન યુ આર લોનલી, એન્ડ ડોન્ટ ટેક ડિસિઝન વેન યુ આર ટાયર્ડ. નિર્ણય ભૂખ્યા પેટે ન લેવો જોઈએ, ગુસ્સામાં પણ ન લેવો જોઈએ, એકલા એકલા કે કંટાળેલા કે થાકેલા હોઈએ ત્યારે પણ નિર્ણય ન લેવો જોઈએ. મનની સ્થિરતા, સ્વસ્થતા અને સમતુલા એ નિર્ણય પ્રક્રિયામાં ખૂબ અગત્યની છે. લક્ષ્ય સિદ્ધિ સુધી પહોંચવામાં આપણા નિર્ણયો જ આપણને મદદરૂપ થતા હોય છે. ઘણીવાર એવું બને કે જ્યારે વિવિધ વિકલ્પોની હારમાળામાં આપણે નિર્ણય ન લઈ શકીએ, શું કરવું એ આપણને કદાચ ન સૂજે, કોઈ રસ્તો ન પણ દેખાય, એવા સંજોગોમાં શાંત અને સ્વસ્થ ચિત્તે, વિચારપૂર્વક, પરિપક્વતાથી અને એક હકારાત્મક અભિગમ સાથે જો આપણે વિચાર કરીએ તો રસ્તાઓ દેખાય છે, દિશાઓ સૂજે છે અને મંજિલ સુધી આપણે પહોંચી શકીએ છીએ. પણ એકવાર નિર્ણય લીધા પછી જો નિષ્ક્રિય બેસી રહીએ તો નિષ્ફળતા તરફ આપણે જતા હોઈએ છીએ. પરંતુ નિર્ણય એટલે કે સંકલ્પ પછીની સક્રિયતા એ જ આપણને સફળતા સુધી પહોંચાડે છે. ઘણીવાર એવું બને છે કે આપણે દેખાદેખીમાં કે કોઈ સ્ટેટસના ભાર સાથે અથવા તો સમાજ શું કહેશે, કોઈ લાલચ સાથે આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ. પરંતુ નિર્ણય લેતી વખતે આપણી અપેક્ષાઓ, આપણા સંસાધનો, આપણી પરિસ્થિતિ અને આપણી પરિસ્થિતિમાં આપણા માટે શ્રેષ્ઠ શું હોઈ શકે એ પ્રમાણે જો વિચારીએ તો એ આપણા માટેનો યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે. કોર્પોરેટ ક્ષેત્રે એક સર્વેક્ષણનું તારણ એવું કહે છે કે કોઈ પણ સંચાલક પોતાના કામના 80% જેટલો સમય એ નિર્ણય લેવા પાછળ આપે છે. આ બાબત જ એવું દર્શાવે છે કે નિર્ણયો એ બિઝનેસ હોય, આપણી જિંદગી હોય, વ્યવસાય હોય કે
કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ નિર્ણયો એ જીવન માટે ખૂબ અગત્યના છે. તો મિત્રો, ચાલો આપણી શુદ્ધ બુદ્ધિથી, વિચાર અને સમજણપૂર્વક, પરિપક્વતા સાથે આપણા જીવન મૂલ્યો અને સિદ્ધાંતોને અનુસરીને અને અંતરના અવાજને સાંભળીને સ્વ માટે અને સર્વના કલ્યાણ માટેના નિર્ણયો લઈએ. આભાર. નમસ્તે.